સૌરાષ્ટ્રમાં મગફળીની પુષ્કળ આવકને પગલે માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું. રાજકોટના ધોરાજી માર્કેટ યાર્ડમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સર્જાયા. મગફળીનું પુષ્કળ ઉત્પાદન થતાં મોટી સંખ્યામાં ખેડૂતો યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા પહોંચ્યા, જ્યાં મગફળીનો સારો ભાવ મળતો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કુલ 8,200 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી અત્યાર સુધી કુલ 2,650 ખેડૂતોએ પોતાની મગફળીનું વેચાણ કર્યું, જેના પગલે માર્કેટિંગ યાર્ડમાં 1,65,000 ગુણી મગફળીની આવક થઈ. જો કે યાર્ડ સંચાલકોનું માનવું છે કે આ સિલસિલો હજુ પણ 2 દિવસ યથાવત રહેશે. ટેકાના ભાવમાં નાખવા આવ્યો હતો, ત્યાં વ્યવસ્થા બધી સારી છે ને ખેડૂતને સારા ભાવે મળે છે ને આવું ચાલુ રાખજો ને પ્રાઇવેટમાં જતા નહીં. ધોરાજી ખાતે કુલ મગફળીનું 8,200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી 2,650 ખેડૂતોની મગફળી અત્યાર સુધીમાં આજ દિન સુધીમાં ખરીદ કરવામાં આવેલ છે અને તેની ટોટલ ગુણી 1,65,000 જેવી થવા થાય છે.